હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર આપણે 6 ચેપ્ટર કમ્પ્લીટ કરી લીધા છે અને હવે 7મો ચેપ્ટર ચાલુ કરવાના છીએ. તો મિત્રો, આ 6 ચેપ્ટર ની અંદર જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે જે એક્ઝામ માં પૂછાવાના છે, એને રિલેટેડ જ તમને બધું કરાવેલું છે. લેસન્સ છે એ બહુ લેન્ધી હોય. જો તમને ડાયરેક્ટલી થિયોરેટિકલ રીતે સમજાવીએ તો તમને ખૂબ જ લેન્ધી પડે અને અઘરું બી લાગે. એટલા માટે જેટલું મેં કરાવ્યું એટલામાંથી જ એક્ઝામમાં હશે 100%, બરાબર? તો પછી કોઈ જાતની ગભરાવાની જરૂર નથી. હું જેટલું કહું એટલું કરતા જાઓ, એટલે તમને 100% બધું આવડી જશે. હવે 6 પાઠ પૂરા કર્યા પછી આજે 7મો પાઠ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે પાઠનું નામ છે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. 7મો પાઠ છે મિત્રો. વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ કઈ રીતે કરે, રક્ષણ કઈ રીતે કરે, સંરક્ષણ એટલે સારી રીતે એનું રક્ષણ કઈ રીતે કરાય, એની વાત આપણે કરીએ. તો મિત્રો, એ પાઠ શરૂ કર્યા પહેલા પાઠની અંદર આવતા અમુક પારિભાષિક શબ્દો જે હું તમને દર વખતે કરાવું છું, તો પારિભાષિક શબ્દો છે એ જો તમને આવડશે તો જ તમને બાકીનું બધું આવડશે. તો હવે આપણે પારિભાષિક શબ્દોથી શરૂઆત કરીએ છીએ. ચાલો શરૂઆત કરીએ. તો પારિભાષિક શબ્દો આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 7 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ લેક્ચર નંબર 31 31માં લેક્ચરની વાત કરીશું. તો જુઓ મિત્રો, પારિભાષિક શબ્દો આપણે સ્ટડી કરીએ. પેલું છે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા જીવ આવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ. મિત્રો, જીવ આવરણ કોને કહેવાય એ આપણે ભણી ચૂકીએ છીએ. જીવ આવરણ, જીવ આવરણ એટલે બીજો કઈ નહીં, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણથી બને એને પર્યાવરણ અથવા જીવ આવરણ કહેવામાં આવે છે. જીવ આવરણ, મૃદાવરણ એટલે જમીનનું આવરણ પ્લસ વાતાવરણ એટલે વાયુનું આવરણ અને જલાવરણ એટલે કે પાણીનું આવરણ. આ ત્રણેય આવરણથી જે બનતું હોય એને જીવાવરણ અથવા તો પર્યાવરણ કહેવામાં આવે છે. તો ટૂંકમાં કહેવાની વસ્તુ એ છે મિત્રો કે જીવ આવરણમાં એટલે કે જમીન ઉપર પાણીમાં અને હવામાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો જે આપણે જોઈ શકીએ અથવા ના પણ જોઈ શકીએ, હવામાં પણ હોય, પાણીમાં પણ હોય અને જમીનમાં પણ હોય. વનસ્પતિ અને પ્રાણી, વનસ્પતિ અને પ્રાણી, જળની અંદર પણ પાણીની અંદર પણ વનસ્પતિઓ હોય જે જલજ વનસ્પતિઓ કહેવાય. પછી હવાની ઉપર લટકતી હોય, કોઈનો આધાર હોય અને પોતે લટકતી અવસ્થામાં વેલ સ્વરૂપે હોય એને પણ વનસ્પતિ કહેવાય. અને જમીનની અંદરથી મૂળ સ્વરૂપે નીકળી પડે એને પણ વનસ્પતિ કહેવાય. અને પ્રાણીઓ તો તમે જાણો છો, હવામાં ઉડતા પ્રાણીઓ પણ છે, જમીન પર રહેતા પ્રાણીઓ પણ છે, પાણીમાં રહેતા પણ પ્રાણીઓ છે. મિત્રો, તો જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ એને કહેવાય જૈવ વિવિધતા. બીજું, જૈવ આવરણ આરક્ષિત પ્રદેશ. વિશિષ્ટ કક્ષાની જમીન અને દરિયાઈ પર્યાવરણના સુરક્ષિત પ્રદેશો. વિશિષ્ટ પ્રકારના જમીનના અને પાણીના જે વિસ્તારો છે એ સુરક્ષિત હોય, જ્યાં વન્યજીવો સાથે લોકો પણ તંત્રનો ભાગ બની રહેતા હોય એને કહેવાય જૈવ આવરણ આરક્ષિત પ્રદેશ. આવા ઘણા ઘણા આરક્ષિત પ્રદેશો, આરક્ષિત એટલે કે રિઝર્વ, ત્યાં કોઈ પણ જાતની ખલેલ માણસ પહોંચાડી ના શકે. અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, એ બધા જૈવ આવરણ આરક્ષિત પ્રદેશો કહી શકાય. જવાબ આવશે નેક્સ્ટ, વન નાબૂદી. ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોની મોટા પાયે કરવામાં આવતી કટાઈ જેને કહેવાય વન નાબૂદી. વન એટલે જંગલ અને નાબૂદ કરવો એટલે કે કાપી નાખવું અથવા તો નાબૂદ કરી નાખવું, કાઢી નાખવું, નીકળી જવું એવી રીતે. તો વન નાબૂદી એટલે ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષની મોટા પાયે કરવામાં આવતી કટાઈ એને કહેવાય વન નાબૂદી. નેક્સ્ટ, રણનું નિર્માણ. રણ નિર્માણ ભૂમિના ધોવાણથી એટલે કે જમીનના ધોવાણથી વરસાદ છે
એ આરે ત્યારે જમીન નું દોમણ થાય ત્યારે ધીમે ધીમે ફળદ્રુપતા દૂર થાય અને શુષ્ક રેતાળ જમીન બનવી. મિત્રો આપણે ઘણીવાર જોઈ શકીએ છીએ કે આપણે જ્યારે વરસાદ પડે ત્યારે જમીન છે એની અંદર ગારો માટી બધું પાણી સાથે વહી જતું હોય તો અમુક સમય થાય તો એની ફળદ્રુપતા છે એની કાળી માટી છે એ ફળદ્રુપ હોય તો એ બીજી જગ્યાએ ચાલી જાય ટસરાઈ જાય તો ત્યાં શું થાય કાંકરા પથ્થર જમીન છે રેતીવાળી થઈ જાય. એના કારણે શું થાય મિત્રો તો આખી આખી જમીન છે એ રેતાળ થઈ જાય એને કહેવાય વાણનિર્માણ. પછી છે નિવસન તંત્ર ની વસન એટલે કે વસન એટલે વસવું અને તંત્ર ની વસન તંત્ર બધા જીવંત કારકો અને પર્યાવરણના નિર્જીવ કારકો જીવંત કારકો અને નિર્જીવ કારકો આ બંનેના આંતરક્રિયાને પરિણામે રચાતો તંત્ર જીવંત અને નિર્જીવ આ બંને કારકો છે. કારકો એટલે કે ફેક્ટર્સ ફેક્ટર એટલે પર્યાવરણ છે વાતાવરણ છે નિર્જીવ પદાર્થો છે નિર્જીવ કારકો છે ત્યારે પ્રાણી વનસ્પતિ સજીવ કારકો છે. આ બંને કારકો છે એની આંતરક્રિયાને પરિણામે રચાતું તંત્ર એને કહેવાય નિવસન તંત્ર. નેક્સ્ટ નાસપ્રાય છાતી નાશ થવો એટલે કે એ નાબૂદ થઈ ગઈ સાવ નાશ પામી ગઈ ખૂબ જ એના જે ટોટલી જે કોઈ પણ પ્રાણી છે એ નાબૂદ થઈ ગયો. નાશપ્રાય જાતિ એટલે જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી થતી હોય તે જાતિ જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી થતી હોય તે જાતિ. મિત્રો નાશપ્રાય એટલે કે જે નાશ થવાના આરે છે નાશ પામી ચૂક્યા છે એવું નહીં નાશપ્રાય એટલે નાશ પામવાના આરે છે તો એને આપણે બચાવી પણ શકીએ એનું રક્ષણ કરીને. નેક્સ્ટ સ્થાનિક જાતિ ખૂબ નિયંત્રિત વિસ્તારમાં જોવા મળતી અને બીજે ક્યાંય પણ જોવા ના મળતી જાતિ. નિયંત્રિત વિસ્તારમાં એટલે કોઈ એવા વિસ્તાર જેમ કે આદિવાસી જાતિ આદિવાસી જાતિઓ મિત્રો હજી ઘણી બધી છે જે વર્લ્ડની સાથે કનેક્ટેડ નથી. આવી જાતિઓ છે એ પણ આપણે ઘણીવાર જોઈ શકીએ છીએ ડિસ્કવરી ચેનલ ઉપર નેશનલ જીઓગ્રાફી ચેનલ ઉપર આપણે જોઈ શકીએ કે એ લોકોને હજી વર્લ્ડમાં શું ચાલે છે કંઈ ખ્યાલ જ નથી. એની પ્રાથમિક જરૂરિયાતો શું હોય શિકાર કરીને પોતાનું પેટ ભરવું ઘર છે એ પણ ના હોય સ્થાનિક જરૂરિયાત પણ ના હોય નદીનું પાણી પીતા હોય જાનવરને મારીને ખાતા હોય આવું પણ અત્યારે હાલમાં ઘણા ટાપુ ઉપર છે. નેક્સ્ટ લુપ્ત જીવ આવરણમાંથી અદ્રશ્ય કે લોપ થયેલા સજીવો જીવ આવરણમાંથી અદ્રશ્ય કે લોપ થયેલા સજીવો એની કહેવાય લુપ્ત સજીવો. પ્રાણી સૃષ્ટિ જીવ આવરણના કોઈ નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ પ્રાણી સૃષ્ટિ એટલે નિશ્ચિત વિસ્તાર એટલે જમીનમાં જોવા મળે તો પાણીમાં જોવા ના મળે પાણીમાં જોવા મળે તો હવામાં ના જોવા મળે હવામાં જોવા મળે તો જમીન ઉપર ના જોવા મળે એવા નિશ્ચિત વિસ્તાર જીવવરણના કોઈ નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ. તો મિત્રો આપણે નવ પારિભાષિક શબ્દો છે એની વિશે ચર્ચા કરેલી છે હવે એનાથી આગળ તો મિત્રો હવે એના પછી 10 11 12 13 14 અને 15 એ પારિભાષિક શબ્દોની જો વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિ જીવ આવરણના કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ જીવ આવરણના કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ જે બીજે ક્યાંય જોવા મળે નહીં એને કહેવાય વનસ્પતિ સૃષ્ટિ. પ્રવાસી પક્ષીઓ મિત્રો આપણે જામનગરમાં રહીએ છીએ એટલા માટે આપણને આ શબ્દ ખૂબ સારી રીતે સમજાશે. શું કામ કારણ કે દર વર્ષે શિયાળામાં આપણે દર વર્ષે શિયાળાની અથવા ઉનાળાની બંને ઋતુની અંદર શિયાળાની ઋતુમાં તો આ લોકો આવે જ છે બરાબર. શિયાળામાં પ્રવાસી પક્ષીઓ માઇગ્રેટરી બર્ડ્સ આપણે તળાવની પાળે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે જે ખરેખર હજારો કિલોમીટરની યાત્રા કરીને આવે છે. વિદેશી પક્ષીઓ છે જે આપણા જામનગરની અંદર તળાવની પાળે પણ હાલમાં જોવા મળે છે ઘણા અને ખાસ ખેજડિયા પક્ષી અભયારણ્ય છે ત્યાં તો બહુ મોટા પ્રમાણમાં જોવા મળે જે લગભગ ક્યાંય બીજે જોવા મળતા નથી. મિત્રો તો ખાસ આજે આપણી વિશેષતા છે એની વાત કરીએ પ્રવાસી પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી
પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી ચોક્કસ સમયે ઉડીને લાંબા અંતરની યાત્રા કરી આવતા પક્ષીઓ ચોક્કસ સમયે શિયાળાની ઋતુ હોય ઉનાળાની ઋતુ હોય ચોમાસાની ઋતુ હોય આપણે અહીંયા શિયાળાની ઋતુમાં આવે છે પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી ચોક્કસ સમયે ઉડીને આવતા લાંબા અંતરની યાત્રા કરીને આવતા પક્ષીઓ નેક્સ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક વન્ય પ્રાણીના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્રો મિત્રો આ ખૂબ જ જરૂરી પોઈન્ટ છે એની ઉપર ફોકસ કરજો શું છે જો રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય વન્ય પ્રાણીના સ્વતંત્ર નિવાસ ત્યાં વન્ય પ્રાણીને હેરાન કરવામાં આવતા નથી એનો શિકાર કરવાની મનાઈ એને જોવાની મનાઈ હોય પરમિશન લઈને તમે જોવા જાઓ તો વસ્તુ બરોબર છે તેમજ કુદરતી સ્ત્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્રો ત્યાં કુદરતી સ્ત્રોત હોય મિત્રો કુદરતી સ્ત્રોતોની વચ્ચે જીવવાનું હોય રાષ્ટ્રીય ઉદ્યાન આપણે પક્ષી અભયારણ્ય છે રાષ્ટ્રીય ઉદ્યાન છે ખીજડીયા પક્ષીનું અભયારણ્ય છે બરાબર એવી જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાન છે બર્ડ સેન્ચ્યુરી છે આપણે બરાબર રેડ ડેટા બુક નાસ્કાયા જાતિની નોંધ રાખતું પુસ્તક રેડ ડેટા બુક મિત્રો રેડ ડેટા એટલે લાલ પુસ્તક કહેવામાં આવે છે પરંતુ તેની શું વિશેષતા છે તો નાસ્કાયા જાતિ જે નાસના આવે છે એની નોંધ રાખતું પુસ્તક છે ચિતો છે એ એક પ્રાણી છે મિત્રો જે આશરે આશરે લુપ્ત થઈ ગયું છે ચિતો દીપડો અને ચિતો એમ જેવા જ લાગતા હોય જ્યારે તમે નવમા ધોરણમાં આવશો ત્યારે ઇંગ્લિશ ની અંદર પહેલો પાઠ આવશે ચિતાસ ટિયર ચિતાને અહીંયા આંખ પાસે ખૂબ કાળા ડાઘર હોય છે આંખ પાસે ખૂબ જ કાળા ડાઘર હોય છે શું કામ કારણ કે તે એક સ્ટોરી બનાવેલી છે બરાબર ચિતા છે લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અત્યારે આફ્રિકાની અંદર અમુક ચિતાઓ છે ભારતની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં ચિત્તાઓ છે હતા અને હવે નાશ થઈ થઈ ગયા છે તો સૌ નાશ પામી ચુક્યા છે ચિત્તાઓ ખૂબ જ ઓછા શું છે પ્રમાણમાં જોવા જ નથી મળતા આફ્રિકાના જંગલમાં જોવા મળે છે પુનઃ વનીકરણ વન કટાઈની કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જાતિના નવા વૃક્ષોની રોપણી આપણે પુનઃ વનીકરણ વનીકરણ એટલે કે નવા વૃક્ષો વાવવા પરંતુ મિત્રો અહીંયા વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જ જાતિના જેમ કે લીમડો કઈક હોય તો એ જ જાતિના લીમડો એ વિસ્તારમાં ઉગાડવો એને કહેવાય પુનઃવનીકરણ અને અભયારણ્ય સેન્ચ્યુરી પ્રાણીઓ તથા તેના નિવાસમાં કોઈ પણ જાતની ખલેલથી સુરક્ષિત હોય તેવો વિસ્તાર મિત્રો આ બધા વિસ્તારો છે રાષ્ટ્રીય ઉદ્યાન સરકારી બરાબર અભયારણ્ય આ બધા સરકારના તાંબા હેઠળ હોય સરકારના નિયંત્રણમાં હોય ત્યાં કોઈ પણ વ્યક્તિ છે એ અનધિકૃત પ્રવેશ ના કરી શકે કોઈની જાણ વગર ત્યાં પ્રવેશ થઈ જ નહીં અને જો પ્રવેશ કરે તો એને દંડ મળે એટલે કે કાનૂની કાર્યવાહી થાય એની પર તો મિત્રો આજે આપણે ઘણા બધા શબ્દો જોયા 15 પારિભાષિક શબ્દો જોયા જે તમારે તમારી હોમવર્કની બુકમાં એકવાર અને ક્લાસવર્કની બુકમાં એકવાર એટલે ટોટલ 2 વાર તમારો હોમવર્ક આવશે તમને ખાસ ખ્યાલ જ છે મિત્રો દર વખતે આપણે હોમવર્કમાં શું આપીએ ક્લાસવર્ક અને હોમવર્કને બંને બુકમાં એક એક વાર આ વસ્તુ લખવાની હોય છે તમને ખ્યાલ જ છે બરાબર તો તમારી બુક્સની અંદર આ કરી લેજો અને 7મો પાઠ છે આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા છે તો ભેગું ભેગું એનું વાંચન પણ જરૂરી છે મિત્રો તમારી પુસ્તક છે તમારી ટેક્સ્ટ બુક છે પાઠ્ય પુસ્તક એની અંદરથી આ પાઠ એડવાન્સમાં વાંચી જાય એટલે તમને ઘણું બધું આની અંદરથી જાણવા મળશે અને આગળના પાઠ પણ રિવાઇઝ કરતા રહેજો નહીતર પછી જ્યારે એક્ઝામ્સ આવશે ત્યારે એક્ઝામ્સ માટે ના લખી શકે એવું બને નહીં ખાસ મિત્રો બરાબર પોતપોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે ઈમાનદારીથી કરતા રહેજો તો તમને બધું જ આવડી જશે તો હવે આવતા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું મિત્રો થેન્ક યુ